પાટણ જિલ્લાના સાંતલપુરના 18 ગામના અગરિયાઓ અર્ધનગ્ન બની રેલી યોજી હતી. ન્યાય આપોના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાંતલપુરમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓએ મીઠું પકવવા માટે કચ્છના નાના રણમાં પ્રવેશ ન મળતા અગરિયાઓએ આવેદનપત્ર આપ્યું હતું. અભયારણ્ય વિભાગ દ્વારા અગરિયાઓને રણમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે સાંતલપુરના રણમાં મીઠું પકવવા માટે પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં મળે તો આગામી 1 નવેમ્બરના રોજ પ્રાંત કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. બધા અગરી ભાઈએ 18 ગામોના બધા પણ 6-4 માણસો આવીને અત્યારે આવેદનપત્ર આપેલ છે, જેથી અમને રણમાં જવા માટે અટકાવેલ છે. જે પેઢી દર પેઢી અમે મીઠાનો વ્યવસાય છે, મીઠું પકાવવાનું અમે અગરિયા છીએ, જે અમારી એના ઉપર જ આજીવિકા છે. અભયારણ્ય પહેલાંના પણ અમે અગરિયા જ છીએ. તો અમુક જગ્યાએ અભયારણ્ય તો બધે લાગે છે, પણ 3 જિલ્લામાં અગરિયાનું કામ ચાલુ થયેલ છે અને અમારા પાટણ જિલ્લાનું કામ હજી સુધી અમને રજા આપી નથી, જેથી અમને 1 તારીખ સુધીમાં મીઠું પકાવવા માટે રજા આપે અગરિયાને, નહીં તો અમે કચેરીએ ધરણા ઉપર અમે બેસીશું. અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અગરિયા બધા અમારા ભાઈઓએ. અમે પરંપરાગત રીતે દર પેઢી દર મીઠું પકવીએ છીએ અને 1 તારીખ સુધી અમને રણમાં જવાની એન્ટ્રીની કોઈ અમને સમાચાર નહીં મળે તો અમે 1 તારીખથી અમે આયકને આવી અને ધરણા ઉપર બેસી. માંગ અમારી બસ જ અમારે કે અમે કે નવા આવ્યા નથી, અમે અમારી બાજુમાં ઊભા એમને 73-75 વર્ષ થયા છે. 50 વર્ષથી પરંપરાગત રીતે અમે પેઢી દર પેઢી અમારી 4થી પેઢી આવી અમે મીઠાનું ધંધો કરીને આજે અમને ટાઈમ અમારો આવી ગયો છે. તો આજે અમને અંદર પરમિશન નથી મળતી રહી કે પરમિશન મળે પછી જાઓ. હવે અમારે સરકારશ્રીને અમારે કે અમને પરમિશન આપે અને અમે જઈ અમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો તો અમે કામ ચાલુ કરી શકીએ. અમને અત્યારે અભયારણ્ય દ્વારા કહેવામાં આવે છે કે ઉપરથી અમને ઓર્ડર નથી આવેલો, ઉપરથી અમને ઓર્ડર આવે તો પછી તમે જાઓ. તો અમે સરકારશ્રીને અપીલ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને તાત્કાલિક અમને રજા આપે અને અમે અમે અમારું મીઠાનું કામ ચાલુ કરી શકીએ. રણમાં જવા માટે રજા આપે એના માટે દરેકને અમે વિનંતી કરી છે. માંગ અમારી કે અમને રણમાં જવા દે એવી બધી પાસે સરકાર પાસે એની બધી માગણી છે. ન જવા દો તો પછી અમે અહીં આયોજન પત્ર આવું છે એ પ્રમાણે પછી અમે ધરણામાં બેસું. હું 50 વર્ષથી પકડું છું, મને 73 વર્ષ થાય તો આ રણમાં 50 વર્ષથી છું. તમારી માંગ પૂરી નહીં કરો તો ખ્યાલ તો અમે ધરણા ઉપર બેસું અને આંદોલન કરશું સાહેબ. એટલે અમને ન્યાય મળવો જોઈએ, બાકી શું છે.